અને તેના સમગ્ર કંપનીમાં વર્ગ 3 અને 4 માં ટેકનિકલ કેડરમાં ફરજ બજાવતા કર્મચારીઓ જીવના જોખમે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય અને કંપની સતત પ્રગતિ કરે તે માટે રાત દિવસ જોયા વિના સંપૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે। ત્યારે આ કર્મચારીઓના પગાર ધોરણ અને પગાર ભથ્થાઓમાં વિસંગતતાઓ હોવાથી તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેની તેમના યુનિયન એસોસિએશન દ્વારા વારંવાર રજૂઆત કરતા હતા, છતાં પણ કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા આજ રોજ ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કાળી પટ્ટી ધારણ કરી વિવિધ સૂત્રોચ્ચાર સાથે માંગણીઓ કરી હતી। દક્ષિણ ગુજરાત વીજ કંપનીની આમોદ પેટા વિભાગીય કચેરી ખાતે આજરોજ આમોદ ડીજીવીસીએલના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી લેખિતમાં માંગણી કરી હતી કે શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના કર્મચારીઓ અને એકમોમાં વર્ગ 3 મુજબ ભરતી કરવામાં આવે છે, તે મુજબ વર્ગ 3માં કર્મચારીઓનો સમાવેશ કરી તેમના ધારાધોરણ મુજબના લાભો આપવામાં આવે। સાતમા પગાર પંચ મુજબ ટેકનિકલ કર્મચારીઓને ચૂકવવામાં આવતા ભથ્થાઓમાં જે વિસંગતતાઓ છે તે દૂર કરવામાં આવે, તેમજ જીવના જોખમે અદ્રશ્ય વીજ પ્રવાહ સાથે કામગીરી કરતા હોય જેના માટે રિસ્ક એલાઉન્સનો લાભ આપવામાં આવે। કેન્દ્ર સરકારની ભલામણ મુજબ સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે, બીજો અને ચોથા શનિવારની રજાનો લાભ આપવામાં આવે, તેમજ 8 કલાકથી વધુ કામગીરી કરવામાં આવે ત્યારે ઓવરટાઈમનો પણ લાભ આપવામાં આવે અને નિવૃત્તિ બાદ મેડિકલ સુવિધાઓનો લાભ મળે જેવી વિવિધ માંગણીઓનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી। હું આમોદ સબ ડિવિઝનમાંથી હેમંત કુમાર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ફરજ બજાવું છું। અમારી સરકારશ્રીને નમ્ન વિનંતી છે કે અમોને વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવેશ કરવો, અમારો રિસ્ક એલાઉન્સ વધારવો તથા અમારું જે ફિલ્ડ એલાઉન્સ છે એવો એમાં વધારો કરવો, જેવી સરકારશ્રીને અમારી આમોદ સબ ડિવિઝન વતી નમ્ર અરજ છે।